ધાનેરા તાલુકાના રવિ ગામે ગતરોજ સાતમ પર્વની ઉજવણી પર લુપ્ત થતા નૃત્યને જાગૃત રાખવા માટે રવિધામના મહંત શ્રી સત્યનાથ મહારાજે પોતે નૃત્ય રમી વારસામાં સમા આ તહેવારમાં પણ પ્રાણ પૂર્યા હતા ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે અને રાજસ્થાન રાજ્યમાં સૌથી વધારે મહત્વ હોય તો તે હોળીના તહેવારનું છે સતત પંદર દિવસ આ તહેવારની ઉજવણી રાજસ્થાનમાં ભારે ઉમંગ સાથે થાય છે હોળી પર્વ પર દરેક સમાજના પોતાના પહેરવેશમાં સજ્જ થાય અને ઘેર નૃત્ય રમતા હોય છે અને મોટા ભાગના સગા સંબંધી પણ રાજસ્થાનના હોવાથી બનાસકાંઠામાં પણ હોળીનો તહેવાર ભારે ઉત્સાહપૂર્વક ઉજવાય છે ગત સાંજે ધાનેરા તાલુકાના રવિ ગામે આવેલ આગ માતાના મંદિરે ઘેર નૃત્યને ફરી શરૂઆત કરવા માટે મંદિરના મહંત શ્રી સત્યાનંદ મહારાજે પહેલ કરી હતી અને ગામના દરેક વડીલ યુવાનોને સાથે રાખી મહંતે ઘેર નૃત્ય રમી પરંપરા ઉત્સવની ઉજવણી કરી હતી સત્યાનંદ મહારાજના જણાવ્યા અનુસાર નવી પેઢી આપના વારસા અને સંસ્કૃતિને સાથે રાખી આગળ વધે એ ખૂબ જરૂરી છે આજે રવિધામની અંદર બહુ સરસ સુંદર ઘેર નૃત્ય થયું માતાજીના પ્રાંગણમાં અને આખું ગામ મળીને હોળી મનાવી આજે શીતલા સાતમ હતી અને શીતલા સાતમમાં આખું ગામ મળીને ભેગું થઈને સરસ સુંદર ઘેર રમ્યા બધાઇ અને હું સંતો હોવાના નાતે આજે મને પણ એવી ઈચ્છા થઈ કે ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે આપણે શું પ્રયત્ન કરવા જઈએ તો મને પણ લાગ્યું તો હું પણ રમ્યો મારી સાથે ગામવાળા બધા રમ્યા દૂર દૂર ગામમાંથી બધા માણસો સારા સારા માણસો આવ્યા બધાઇ અને બધા રમ્યા મારું માનવું એમ છે કે દુનિયાની અંદર શિક્ષણ ખૂબ વધી રહ્યું છે તો શિક્ષણની સાથે સાથે શિક્ષણની આડઅસર પણ વધી રહી છે તો એ માટે બેલેન્સ બનાવવા માટે સંસ્કૃતિ પણ બચે શિક્ષણ પણ વધે એવું આપણે જીવન જીવશું તો આપણે આ રાષ્ટ્રને મજબૂત બનાવશું સમાજને મજબૂત બનાવશું અને સંસ્કૃતિને ટકાવી રાખશું કારણ કે આપણા વિશ્વમાં આગવી ઓળખાણ આપણા સંસ્કૃતિના લીધે જ છે તો ભારત પોતાના સંસ્કૃતિનો વારસો બચાવી રાખે એ માટે અમે સંતો અને બધા સમાજ આપણે બધાએ મળીને પ્રયત્ન કરવો જોઈએ અને આપણે સંસ્કૃતિની જવાબદારી આપણી છે તો આપણે બધા સાથે મળીને આ વાતને આગળ વધારીએ અને હોળીના બધાને ખૂબ ખૂબ રામ રામ અને શુભ કામના ધન્યવાદ